हेलो फ्रेंड्स, हूँ ध्यानी दर्शन। लेक्चर नंबर 10 में तमारो हार्दिक स्वागत करूँ छू। आज आपणे भणवानुं छे तेनुं नाम छे रंजकखंडना प्रकार। तो रंजकखंडना प्रकार मुख्यत्वे बे रीते पड़े छे, तो के क्रोमोप्लास्ट अने ल्यूकोप्लास्ट। क्रोमोप्लास्ट एटले शुं थाय? रंगीन प्रकार। अने ल्यूकोप्लास्ट एटले रंगविहीन प्रकार। अने क्रोमोप्लास्टना पेटा चार प्रकार पड़े छे। केटला? चार। तो के क्लोरोप्लास्ट, फियोप्लास्ट, रोडोप्लास्ट अने ब्लू ग्रीन। ब्लू ग्रीन जे एक आल्गी छे, એટલા માટે આપણે ખાલી ब्लू ग्रीन એમ લખેલું છે। તો કે ક્લોરોપ્લાસ્ટ માં શેનો સમાવેશ થાય? તો કે હરિત કણ। પછી ફિયોપ્લાસ્ટ માં બ્રાઉન કણ, રોડોપ્લાસ્ટ માં લાલ કણ, ब्लू ग्रीन માં ક્રોમોપ્લાસ્ટ। હરિત કણ છે તેમાં ક્લોરોફિલ એ અને બી બંનેનો સમાવેશ થતો આપણે જોવા મળે છે। ત્યારબાદ રંગવિહીન જે કણ છે તેમાં એઇલોપ્લાસ્ટ, એઇલોપ્લાસ્ટ, પછી એમાઇલોપ્લાસ્ટ, रंगविहीन प्लास्ट में समावेश थयेलो जोवा मळे छे। तो के ब्लू ग्रीन आल्गी में शेनो समावेश थाय छे मित्रो? तो के ब्लू ग्रीन आल्गी जे छे तेमा फाइकोसाइनिन, फाइकोइरिथ्रिन, केरेटिनोइड अने क्लोरोफिल તેનો સમાવેશ થાય છે। પણ એમાં પણ સ્પેસિફિકલી તમને ખબર હોવી જોઈએ કે ફાઇકોસાઇનિન કેવા રંગનું છે, ફાઇકોઇરિથ્રિન કેવા રંગનું છે, કેરેટિનોઇડ કેવા રંગનું છે, ક્લોરોફિલ છે કેવા રંગનું છે। તો કે ફાઇકોસાઇનિન છે ભૂરા રંગનું છે, ફાઇકોઇરિથ્રિન લાલ રંગનું છે, કેરેટિનોઇડ પીળો અથવા નારંગી રંગનું આપણને જોવા મળે, અને ક્લોરોફિલ છે તે આપણને ઓબ્વિયસલી લીલા કલરનો જોવા મળે, તેનો કલર છે ક્યારેક ચેન્જ થતો જોવા મળતો નથી। તો આ વાત છે લ્યુકોપ્લાસ્ટની। હવે જે આપણે આગળ જે માહિતી મેળવવાની છે મિત્રો તે છે હરિત કણ। હરિત કણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ વિશે આપણે માહિતી મેળવવાની છે। તો આ ખાલી આપણે માહિતી મેળવી રંજક કણના પ્રકાર, રંજક કણના પ્રકાર આપણે કઈ કઈ રીતે આપણે જોવા મળે છે તેના વિશે આપણે થોડી ઘણી તેના પ્રકારોની આપણે માહિતી મેળવી। હવે આપણે માહિતી મેળવવાની છે હરિત કણ કોને કહેવામાં આવે છે, હરિત કણ વિશેની આપણે માહિતી મેળવવાની છે। તો સૌપ્રથમ આપણે હેડિંગ બાંધીએ હરિત કણ, હરિત કણ બરોબર। હરિત કણ સમજતા પહેલા આપણને તેની આકૃતિ છે તે આપણને આવડવી જોઈએ। તો આપણે આકૃતિ છે તે સૌપ્રથમ આપણે દોરીએ તો તેમાં શું આવશે, પહેલા આપણે આકૃતિ દોરી લઈએ પછી તેના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી લઈએ બરોબર। આ હરિત કણની આપણે આકૃતિ દોરી છે, તો આમાં અલગ અલગ પ્રકારે હું જે તમને આકૃતિ દોરીને બતાવું છું તે તમારી ટેક્સ્ટબુકમાં છે, તો ખૂબ જ સરસ આકૃતિ આપેલી છે। તો તમારે આકૃતિ જોવા માટે તમારી ટેક્સ્ટબુકનો ઉપયોગ કરવાનો બરોબર છે, કેમ કે આપણે રફલી આકૃતિ છે તે આપણે દોરીએ છીએ, તમારે ટેક્સ્ટબુકમાં છે ખૂબ જ સરસ રીતે આકૃતિ તમને તેમાં દર્શાવેલી છે। હવે આપણે આના ખાલી આપણે નામ નિર્દેશ કરી નાખીએ પછી આના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી લઈએ બરોબર મિત્રો। તો હવે આ જે અંદરનું જે પટલ જે દોર્યું છે આ એને શું કહેવામાં આવે છે, તો કે આંતર ગ્રેનમ પટલ। શું કહેવામાં આવે છે? આંતર ગ્રેનમ પટલ। ત્યારબાદ આ જે સિક્કા જેવી જે થપ્પી છે તેને શું કહેવામાં આવે છે મિત્રો? તો કે થાઇલેકોઇડ। આને શું કહેવામાં આવે છે? થાઇલેકોઇડ, થાઇલેકોઇડ। ત્યારબાદ આની ઉપર અમુક પ્રકારે નિશ્ચિત એવા રંજક કણો આવેલા હોય છે। શું આવેલા હોય છે? રંજક કણ, એટલે કહેવામાં આવે છે રંજક દ્રવ્ય, રંજક દ્રવ્ય કહેવામાં આવે છે। પછી આ બધા જે આપણે ચોર આ ગોળ ગોળ દોરેલા છે આ બધા આ, તો તેને શું કહેવામાં આવે છે? ગ્રેનમ, ગ્રેનમ તરીકે આને આપણે ઓળખવામાં આવે છે। ગ્રેનમ એટલે કે તમારા ટેક્સ્ટ બુકમાં ગ્રેનમ અને ગ્રેના બંને લખેલું છે, તો ગ્રેનમ અને ગ્રેના બંને એક છે। ત્યારબાદ આપણે શેના વિશે માહિતી મેળવવાની છે? તો કે રિબોસોમ। રિબોસોમમાં કેટલા આપણે જોવા મળે છે અને ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે રિબોસોમમાં અમે જે બ્લુ પેનથી ટિક કરેલા છે જે સર્કલ તે રિબોસોમ છે, અને તે છે તે છૂટા છવાઈ આપણને જોવા મળે છે। રિબોસોમનું કાર્ય છે તે આમાં છૂટા છવાઈ રહેવાનું છે, અને જ્યારે જરૂર પડે ત્યારે રિબોસોમ છે તેમાંથી તેને ખોરાક આપવાનું કાર્ય કરે છે બરોબર। આ વાત થઈ રિબોસોમની। રિબોસોમ છે તે 7 ટેસ્ટ પ્રકારના આપણને રિબોસોમ જોવા મળે છે। ત્યારબાદ આમાં આપણને વલયાકાર ડીએનએ આપણને અમુક અમુક અંતરે જોવા મળે, તો અહીંયા આપણે નામ આપીએ વલયાકાર ડીએનએ।
આ જે માહિતી છે તે આપણે આખા હરિતકણની છે તો હરિતકણમાં વલયાકાર ડીએનએ નો સમાવેશ થાય છે ત્યારબાદ આધારક આવે છે આ જે છે તે આધારક છે આધારક આધારકનો સમાવેશ કરવામાં આવે છે આધારક એટલે કે સ્ટ્રોમા આધારકને આપણે શું કહેવામાં આવીએ છીએ તો કે સ્ટ્રોમાનો સમાવેશ આપણે હરિતકણમાં કરેલો જોવા મળે છે તો કે આ હરિતકણ છે મિત્રો તે સૌથી મોટી અંગિકા છે તેનો આકાર આપણે જોયો આ તેનો આકાર છે ત્યારબાદ તેનું જે કદ છે તે 2 થી 4 માઇક્રોન થી કેટલું છે 5 થી 10 માઇક્રોન છે 2 થી 4 માઇક્રોન તેની પહોળાઈ છે અને 5 થી 10 માઇક્રોન તેની લંબાઈ છે આ તમને એમસીક્યુ માં પૂછવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારબાદ તેની સંખ્યા છે મિત્રો તેમાં શું આવે છે તો કે યુલોથ્રિક્સ અને ક્લેમિડોમોનસ છે લીલ છે તેનો સમાવેશ આમાં કરવામાં આવે છે હરિતકણમાં ત્યારબાદ એક કોષમાં એક જ હરિતકણનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ મધ્યપર્ણ કોષમાં 20 થી 40 હરિતકણ આપણને જોવા મળે છે એક જ કોષમાં 20 થી 40 હરિતકણ આપણને જોવા મળે છે તો કે આવા 20 થી 40 હરિતકણ આપણને એક જ સેલમાં આપણને જોવા મળે છે બરોબર ત્યારબાદ મૂળના કોષમાં હરિતકણનો અભાવ આપણને જોવા મળે છે તો એ વાત સાચી છે મૂળનો જે કોષ છે તે હરિતકણનો અભાવ આપણને જોવા મળે છે ત્યારબાદ હરિતકણ છે તે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે તો એ વાત સાચી છે હરિતકણનું મેઇન કાર્ય નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું છે ત્યારબાદ આપણે તેની આકૃતિ વિશે માહિતી મેળવી આંતરગ્રંથિ નામ થાઇલેકોઇડ રિબોસોમ કેવા પ્રકારના આપણને જોવા મળે છે તો કે આમાં રિબોસોમ છે આપણને 70S પ્રકારના આપણને રિબોસોમ આપણને જોવા મળે છે ત્યારબાદ આપણે ગ્રેનમની વાત કરીએ જે થાઇલેકોઇડની જે થપ્પી જેવા છે જે આ થપ્પી જે સિક્કાની થપ્પી જેવા તેને આપણે ગ્રેનમ તરીકે ઓળખવામાં આવે છે જે સાથે જોવા મળે તેને ગ્રેનમ કહેવામાં આવે છે પછી આમાં અમુક અંતરે વલયાકાર ડીએનએ જોવા મળે ત્યારબાદ આને સપોર્ટ માટે એક આધારક સ્ટ્રોમા આવેલું હોય છે તે પણ આપણે અહીં દર્શાવેલું છે પછી આ બાજુ જે બ્લુ કલરના જે ડોટ કરેલા છે તેમાં રંજક દ્રવ્યનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોવાનું છે તો કે રિબોસોમ શું જોવાનું છે રિબોસોમની શોધ કોને કરી હતી તેનું કાર્ય શું તેના વિશે આપણે જે માહિતી મેળવવાની છે તો કે રિબોસોમની શોધ કોણે કરી હતી મિત્રો તો કે રિબોસોમની શોધ છે તે પેલેડ નામના સાયન્ટિસ્ટે કરેલી છે પેલેડે તો કે કેવી રીતે તેની શોધ કરી હતી કે એક પેલેડ કણ જોયો તો શું જોયો તો પેલેડ કણ તેને માઇક્રોસ્કોપમાં જોયો તેમાંથી તેને પેલેડે રિબોસોમની શોધ કરેલી ચાર સાયન્ટિસ્ટનું નામ છે પેલેડે ત્યારબાદ તેનું કદ છે તે સૌથી નાની અંગિકામાં આપણને જોવા મળે છે અને તે ક્લાઉડી આપણને દર્શાવેલું છે ત્યારબાદ તે પટલવિહીન છે બરોબર પટલવિહીન અંગિકા છે ત્યારબાદ તેમનું જે બંધારણ છે મિત્રો તે મુખ્યત્વે આપણને શેમાં જોવા મળે છે તો કે તેનું બંધારણ છે કે આરઆરએનએ માં આપણને જોવા મળે છે તો કે આરઆરએનએ નું ફૂલ ફોર્મ શું થાય તો કે રિબો ન્યુક્લિક એસિડ આરએનએ એટલે કે રિબો ન્યુક્લિક એસિડ આરઆરએનએ નું ફૂલ ફોર્મ છે તેનું તમને નીટમાં પણ તમને આરઆરએનએ નું ફૂલ ફોર્મ તમને જોવા મળે છે અને તેમાં જે છે આરઆરએનએ માં તેમાં પ્રોટીનથી બનેલી રચના પણ આપણને અમુક અંતર સુધી આપણને જોવા મળે છે તો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં છે તે 70S પ્રકારના રિબોસોમ જોવા મળે છે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ છે તેમાં 80S પ્રકારના રિબોસોમ જોવા મળે છે તો કે આદિકોષમાં 70S પ્રકારના રિબોસોમ જોવા મળે છે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં 80S પ્રકારના રિબોસોમ આપણને જોવા મળે છે ત્યારબાદ આપણે જે જોવાનું છે તે મિત્રો છે કોષરસ કંકાલની માહિતી મેળવવા માટે આપણને પહેલા ખબર હોવી જોઈએ કે કોષરસ કંકાલ છે શું અને તે કેવા શું માગે છે તો કે કોષરસ કંકાલ છે તે સૂક્ષ્મ તંતુ છે આપણે ખાલી હેડિંગ પાસેથી દે બાકી તમારે ટૂંકમાં સમજવાનું છે કોષરસ કંકાલ તો કે કોષરસ કંકાલ છે તે એક સૂક્ષ્મ તંતુ છે તે એક્ટિન નામનું જે દ્રવ્ય છે તેમાંથી બનેલું હોય છે ત્યારબાદ તેમાં સૂક્ષ્મ નલિકા હોય છે સૂક્ષ્મ નલિકાને આપણે કયું નામ આપ્યું હતું તો કે પ્લુબ્યુલિન પ્રોટીન તેમાં પ્લુબ્યુલિન નામનું પ્રોટીન છે તેનો સમાવેશ તેમાં થયેલો આપણને જોવા મળે છે તો કે મધ્યવર્તી તંતુ તેમાં આવેલો છે તો કે મધ્યવર્તી તંતુમાં શેનો સમાવેશ થાય છે ક્યુ પ્રોટીન આવેલું છે તો કે તેમાં
કેરાટિનોઇડ નું પ્રોટીન એટલે કે કેરાટિન નામનું પ્રોટીન તેમાં આવેલું હોય છે. ત્યારબાદ તેનું કોષ વિભાજન થાય છે. કોષ વિભાજન છે મિત્રો અમીબા છે, અમીબા દ્વારા કોષ વિભાજન થાય છે. અમીબાનો આકાર છે કે નિશ્ચિત હોતો નથી, અમીબા આપણને ગમે રીતે આપણને ગમે આકાર આપણને જોવા મળે છે. તો કે કોષ વિભાજન છે તે રંગસૂત્ર જે હોય છે તે છૂટા પડે તેના સ્થાનાંતરના આધારે પણ કોષ વિભાજન છે તે શક્ય બને છે. બરોબર મિત્રો, તો આ વાત થઈ કોષરસ કંકાલની. હવે આપણે તે જોવાનું છે કે છે પક્ષ્મ અને કશા. પક્ષ્મ અને કશા વિશેની જો માહિતી મેળવવી હોય, પક્ષ્મ અને કશા આ હવે આપણે સમજવાનું છે. તો કે પક્ષ્મ અને કશામાં શું આવે, તો કે પક્ષ્મ અને કશાની આકૃતિ આપણે દોરીએ તો આ એક સેલ છે બરોબર, તેમાં નિશ્ચિત અંતરે આવી રીતે બે છૂટા છવાયેલા સેલ આપણને જોવા મળે અને આવી રીતે આમાં ટોટલ 9 આવા આપણને કોષ જોવા મળે. બરોબર, આવી રીતે આપણને 9 જગ્યાએ આપણને આ છૂટા છવાયા જોવા મળે. પણ ઈ જે આ જે સેલ છે તે પેરમાં જોવા મળે એટલે કે એક સાથે એક જોડાયેલા આપણને જોવા મળે, એટલે કે ટોટલ તેની જે સંખ્યા છે મિત્રો તે આપણે કેટલી થાય છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. બરોબર, તો હવે આપણે માહિતી મેળવવા માટે સૌ પ્રથમ આપણે શું જોવાનું છે, તો કે આકૃતિ છે તે તમારા ટેક્સ્ટબુકમાં આપેલી છે, એ તમે એકવાર જોઈ લેજો. કોષની સપાટી પર એટલે કે આ કોષની સપાટી પર સૂક્ષ્મ રચના હોય તેને પક્ષ્મ કહેવામાં આવે છે અને લાંબી રચના હોય તેને કશા તરીકે ઓળખવામાં આવે છે. તો કઈ રીતે આપણને ખબર પડે, ધારો કે આ એક સેલ છે, આ જે આવી રીતે આપણે દોર્યું છે આ શું છે, પક્ષ્મ છે. બરોબર મિત્રો, અને અહીંયાથી આમ પૂંછડી જેવી રચના જોવા મળે એને શું કહેવામાં આવે છે, કશા જોવામાં આવે. તો એ આપણને આ જે આકૃતિ છે તે શેની છે, તો કે આ એક કશા આપણે દોરી છે. બરોબર, આ એક અહીંયા જે પક્ષ્મ લીધું છે તેનો આપણે છેદ લીધો છે એટલે કે સેક્શન લીધો છે, ઉપર નીચે બે બાજુ કશા છે અને આ જે આપણે સેક્શન લીધો છે તેની આકૃતિ આપણે જે દોરી છે તે આ તેની આકૃતિ છે. એટલે માઇક્રોસ્કોપમાં કેવું બતાય, તો કે માઇક્રોસ્કોપમાં આવું આપણને જોવા મળે એટલા માટે આ જે આપણે આકૃતિ દોરી છે તે આકૃતિ એમ કહેવા માંગે છે કે કોષની સપાટી પર એટલે કે આ કોષ એની સપાટી પર પક્ષ્મ છે તે સૂક્ષ્મ રચનામાં જોવા મળે અને કશા છે તે આપણને લાંબી રચના જોવા મળે. તો તમને આકૃતિમાં છે તે તમને નિશ્ચિત રૂપે તમે તેને જોઈ શકો છો. બરોબર, ત્યારબાદ હલનચલન માટે સંકળાયેલી રચના આપણને જોવા મળે છે, હલનચલન સાથે તે સંકળાયેલી હોય છે. ત્યારબાદ તેમાં તલસ્થકાય જેવી રચના આપણને જોવા મળે છે, તો કે આ જે રચના છે મિત્રો આ તે શું છે, તો કે તલસ્થકાય આ જે આપણે દોર્યું છે બધું તે છે તલસ્થકાય. ત્યારબાદ તેમાં જીવરસ્ય તંતુનો સમાવેશ થાય છે. આ બધા જે આ જે દોર્યું છે આપણે બ્લુ પેનથી તે શું છે, તો કે જીવરસ્ય તંતુ. અને આજે આપણે તંતુ દોર્યા છે મિત્રો તે એકબીજાની સાથે આવી રીતે આપણને જોડાયેલા આપણને જોવા મળે છે. તો આ આકૃતિ છે તે તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે, તે તમારે આકૃતિ જોવા માટે તમારે ટેક્સ્ટબુકનો ઉપયોગ કરવાનો. બરોબર મિત્રો, કેમ કે આકૃતિ છે આપણે યાદ રાખવા માટે આપણે ખાલી આવી આકૃતિ દોરેલી છે, બાકી ટેક્સ્ટબુકમાં જો તમને નીટમાં કે બોર્ડમાં તમને ક્વેશ્ચન પૂછાશે તો આકૃતિમાંથી જ તમને ક્વેશ્ચન પૂછવાની પૂરેપૂરી સંભાવના છે. આમાં 9+2 નો સમાવેશ કરવામાં આવે છે. એટલે 9+2 કઈ રીતે, આ 9+2 આપણે જ્યાં વચ્ચે જે બ્લેક કલરના જે સર્કલ દોર્યા હતા આજુબાજુ એ 9 હતા. બરોબર, 9 કઈ રીતે, તો કે બ્લેક અને બ્લુ એ રીતે પેરમાં હતા એટલે 9 × 2 = 18 અને +2 એટલે 20 થયા ટોટલ. આમાં એક વસ્તુ આપણને 20 જોડ આપણને જોવા મળે, તમે ગણતરી કરી લેજો. 9 × 2 = 18 ને જે વચ્ચેના બે છે એને આપણે સાથે રાખીએ તો 20 જોડ આપણને જોવા મળે છે. બરોબર મિત્રો, તો આ તેનું થઈ સાયન્ટિફિકલી આપણે જોવાનું છે. તે કેન્દ્રમાં વચ્ચે બે આવેલા એટલે આપણે બે છે તેને આપણે એને સાઈડમાં રાખવાના છે. ત્યારબાદ પક્ષ્મ અને કશા છે મિત્રો, પક્ષ્મ અને કશામાં ક્યુ પ્રોટીન આવેલું હોય છે, તો કે ફ્લેજેલિન નામનું પ્રોટીનનો સમાવેશ પક્ષ્મ અને કશામાં આપણે થતો જોવા મળે છે. ત્યારબાદ આપણે જોવાનું છે તારાકાય એટલે કે તારા કેન્દ્ર છે શું તેના વિશે આજે આપણે થોડી ઘણી માહિતી મેળવવાની છે. બરોબર મિત્રો, તો કે તારાકાય છે આપણે લખી નાખીએ અહીંયા તારાકાય એટલે તારા કેન્દ્ર. શું લખવાનું છે, તારા કેન્દ્ર. આ આજનો આપણો છેલ્લો ટોપિક તારા કેન્દ્ર. તારા કેન્દ્ર છે તે પ્રાણી કોષમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, તે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો સમાવેશ થતો નથી અને તે પટલ વિહીન છે. તારા કેન્દ્ર છે તે પટલ વિહીન છે. ત્યારબાદ તે જોડમાં
આવેલા હોય છે. તો કે કઈ જોડ? તો કે ડિપ્લોઝોમ કહે છે. જોડને કયું નામ આપવામાં આવે છે? ડિપ્લોઝોમ નામ આપવામાં આવે છે. તો કે તારાકાય છે તે એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલી આપણને જોવા મળે છે. તારાકાય જો તમે આકૃતિમાં જોવો, પણ તમારી ટેક્સ્ટ બુકમાં છે તે આકૃતિ આપેલી નથી, તો તારાકાય છે તે એકબીજાના કાટખૂણે ગોઠવાયેલી આપણને જોવા મળે છે. તો કે કાટખૂણે કઈ રીતે? તો કે તમે બળદ ગાડું જોયું હશે, બરોબર મિત્રો? બળદ ગાડું છે તે કઈ રીતે તેનું જે ગાડાનું જે પૈડું હોય છે તે એક વચ્ચે આવી રીતે આમ કે અહીંયા આમ સર્કલ હોય, પછી આજુબાજુ આવી રીતે આમ આપણને આમ જોવા મળે, આવી રીતે આમ નિશ્ચિત અંતરે આમ જોવા મળે આવી રીતે આપણને બળદ ગાડામાં. તો એવી જ રીતે જે તારાકાય છે તે આપણને આવી રીતે જોવા મળે છે, બરોબર મિત્રો? તો આ ખાલી આપણે આકૃતિ છે તે બળદ ગાડાની આકૃતિના રૂપે આપણે ખાલી યાદ રાખવાની છે. તો તેમાં ગાડાના પૈડાની જેમ ગોઠવાયેલું હોય છે, તેમાં 9 ટ્યુબ્યુલિન, કેવું? તો કે 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાની બનેલી રચના આપણને જોવા મળે છે. તો આ તમને નીટમાં ક્વેશ્ચન પૂછાઈ શકે, અથવા ગુજરાત બોર્ડમાં તમને કોઈ ક્વેશ્ચન છે તો તમને પૂછાઈ શકે કે 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાની રચના શેમાં આપણને વધારે પ્રકારે જોવા મળે છે? તો કે તારા કેન્દ્રમાં વધારે પ્રકારે તેની રચના આપણને જોવા મળે છે, બરોબર? તો આ વાત થઈ તારા કેન્દ્રની. હવે તારા કેન્દ્રમાં ખાલી આપણે બે મુદ્દા ઉમેરવાના છે. તો કે ક્યાં? તો કે તારાકાય છે તે સૂક્ષ્મ નલિકાના ભાગ રૂપે પ્રોટીનના બનેલા ત્રિજ્યાવર્તી તંતુકો તેને કહેવામાં આવે છે. પ્રોટીનના બનેલા ત્રિજ્યાવર્તી તંતુકો તરીકે તેને ઓળખવામાં આવે છે, બરોબર? તો આ માહિતી થઈ આજની આપણી તારા કેન્દ્રની. તો આજે આપણે કેટલું ભણ્યા? તો કે રંજક કણના પ્રકાર, પછી હરિત કણ, ત્યારબાદ રિબોઝોમ, ત્યારબાદ કોષરસ કંકાલ, પછી શું ભણ્યા? તો કે પક્ષ્મ અને કશ્યા, અને હવે પક્ષ્મ કશ્યા અને તારા કેન્દ્ર તેના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે છેલ્લો લેક્ચર બાકી છે, તેમાં આપણે સમજવાનું છે કોષ કેન્દ્ર ન્યુક્લિયસ, તેના વિશે આપણે થોડી ઘણી માહિતી આપણે આવતા લેક્ચરમાં સમજવાની છે. આની પછીનો જે લેક્ચર છે મિત્રો તે આપણો લાસ્ટ લેક્ચર છે, આ લેક્ચર નંબર 11, આપણો છેલ્લો લેક્ચર છે યુનિટ નંબર 8 નો, બરોબર મિત્રો? તો હવે આપણે આની પછીના દિવસે એટલે કે કાલે આપણે પાછા મળીએ છીએ. તો ત્યાં માટે તમે જેટલું આપણે ચાલ્યું છે તેનું તમે રિવિઝન કરજો, નો સમજાઈને પૂછજો, અને આપણો આવતીકાલનો જે લેક્ચર છે તે આ યુનિટ નંબર 8 નો છેલ્લો લેક્ચર છે. ઓકે મિત્રો, થેન્ક યુ.